नमस्कार विद्यार्थी मित्रों, लिबर्टी स्कूल ना ऑनलाइन क्लासेस में आपनो हार्दिक स्वागत छे। अगाउ आपणे क्लासिफिकेशन ऑफ लैंग्वेज फंक्शन ना घणा बधा टॉपिक अने लेक्चर जोया। हवे आपणे आजना लेक्चर में अगाउ फंक्शन विषय आजे अभ्यास करीशुं। तो विद्यार्थी मित्रों ध्यान रखो, कारण के आ लैंग्वेज फंक्शन बहुत इम्पोर्टेंट टॉपिक से 11 12 में बराबर। अपने अगाऊना घना बड़ा लेक्चर में जे अमुक अलग अलग प्रकार ना लैंग्वेज फंक्शन जोया था, जरे आजना लेक्चर में शोइंग एक्सप्रेसिंग कॉन्ट्रास्ट नामनो એટલે કે વિરોધાભાસ નામનો આપણે કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ નામનો लैंग्वेज फंक्शन जोईशु। शोइंग एक्सप्रेसिंग कॉन्ट्रास्ट के ज्यारे कोई भी विरोधी बाबतों ने एक विधान में रजू करनी हो, कोई विरोधी बाबत हो, विरोधाभास बाबत हो, तारे एक विधान में रजू करवा माटे आ फंक्शन उपयोग થાય છે। આપણ આ શબ્દ ઉપરથી ખાવ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ। તો ધ્યાન રાખજો મિત્રો કે જ્યારે કોઈ બે વિરોધી બાબતને एक विधान में रजू करनी होय त्यारे आ फंक्शन नो उपयोग थाय छे। સુવિધા આપણે જ્યારે કોઈ ભી વિરોધી બાબતોને એક જ વિધાનમાં રજૂ કરવાની હોય ત્યારે લેંગ્વેજ ફંક્શન ઉપયોગ થાય છે। બટ ધેર આર ફંક્શનના શબ્દો છે લેંગ્વેજ એલિમેન્ટ્સ, લેંગ્વેજ એલિમેન્ટ્સ બટ છે ધે સ્ટીલ दो ऑल दो इवन इनफ इवन दो इवन ई हाउ एवर एज In spite of despite without doubt ke bot se at se still though although even if however as in spite of despite aa badha virodhi bavadar aa je darek shabd se e virodhabhas darshavshe बट એટલે કે પરંતુ બરાબર એટ એટલે સત્તા પણ આ કોઈ બે વાક્ય હોય એ વિરોધાભાસ દર્શાવતું હોય કોઈ વિરોધી બાબતોને બે કોઈ વિરોધી બાબતોને એક જ વિધાનમાં રજૂ કરવાની હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે। જો વાક્યમાં આ શબ્દ હોય તો સમજી લેવું કે લેંગ્વેજ ફંક્શન એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ આવે કઈ પણ વિચારે વગર મૂકી દેવું જોઈએ। In spite of ना despite of तो वाक्य नंबर in spite of तुम्हारे आ बड़ा शब्द याद आ तो तुमने लैंग्वेज फंक्शन ओळखवा कीजे से despite his illness he came to the
business. He came to the office work. હવે આ બે વાક્ય છે કેવા છે વિરોધાભાસ અને in spite of શબ્દ what sir એટલે કે તેમ છતાં પણ બરાબર તે બીમાર છે છતાં પણ ક્યાં છે ઓકે ધ્યાન એટલે વિરોધાભાસ કોન્ટ્રાક્ટ થયો એના કારણે કયો હશે એક્સપ્રેસિંગ કોન્ટ્રાક્ટ He was ill, but अथवा at अथवा still कोई पन आ त्रण में कोई पन शब्द हो तो चल he came to the office for work जो मित्रों आप ये वाक्य क्या होता है विरोधाभास ते बीमार से परंतु शुरू करे से ऑफिस में वर्क मटे जाए से और बे वाक्यों अपने कदा બે વાક્ય વિરોધાભાસ દર્શાવતા હોય તો કયો આવશે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ ત્રીજું જોઈએ દો અથવા કોઈ બી ચાલે દો ચાલે ઓલ દો ચાલે ઇવન દો ચાલે ઇવન ઇ આ ચાર દો ઓલ દો ઇવન દો ઇવન ઇ આ ચાર માં કોઈ બી હોય તો ચાલે હી વોઝ ઇલ હી કેમ ધ્યાન રાખજો તો બધા મે એક જ વાક્ય પણ છે વર્ડ સે જુદા છે હે કેમ ટુ ધ ઓફિસ ફોર વર્ક કયો શબ્દ આવે દો ટૂંકમાં બટ એટ સ્ટીલ દો ઓલ દો ઇવન ઇફ હાઉએવર એટ ઇન સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ આ કોઈ ભી શબ્દ જ્યારે સેન્ટેન્સ માં હોય ત્યારે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ વાક્ય મૂકી દેવો અથવા એજ હોય તો પણ જોઈએ આગળ ઇલ એઝ હી વોઝ હી કેમ ટુ ધ ઓફિસ ફોર જો એજ એટલે કે બટ હોય એટ હોય સ્ટીલ હોય ધો હોય ઓલ ધો હોય ઇવન ધો હોય ઇવન ઇફ હોય હાવ એવર એઝ ઇસ્પેટ ઇસ્પેટ કોઈ પણ શબ્દ હોય વાસેન્ટેન્સમાં ત્યારે પણ એક્સપ્રેસિંગ પંટા છે તમારે બહુ વિચારને આ શબ્દ યાદ રાખજો અને વિરોધી બાબત ધ્યાન રાખજો તો સરસ તરત જ વાક્ય આપણે ખબર પડી જશે ક્યાં વાક્ય એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટનો છે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ છે કે એક્સપ્રેસિવ કોન્ટ્રાસ્ટ તો ક્યારે તો જ્યારે કોઈ બી વિરોધી બાબતને એક જ વિધાનમાં રજૂ કરવી હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે અને એક્સપ્રેસિવ કોન્ટ્રાસ્ટમાં વિરોધાભાસ એટલે બટ હોય એટ હોય સ્ટીલ હોય ધો હોય ઓલ ધો હોય ઇવન ધો હોય ઇવન ઇફ હોય હાઉ એવર હોય એઝ હોય ઇન્સ્પાઇટ ઓફ હોય આવા કોઈ પણ સેન્ટેન્સમાં વર્ડ્સ આપ્યા હોય તો તમારે એક્સપ્રેસિવ કોન્ટ્રાસ્ટ નામનો જ વાક્ય થાય અંતે લખી દેવ પરીક્ષામાં એકદમ ઈઝીલી તમને નોકરી માં મળી જશે હવે આગળનું ફંક્શન જોઈએ ઓફરિંગ સજેશન અથવા સજેશન એટલે સલાહ અને એડવાઇઝ એટલે પણ સલાહ સલાહ કે સૂચન આપવામાં આવ્યું હોય તો જોઈએ આપણે મિત્રો પરીક્ષામાં આપણે તમને એક એક લેંગ્વેજ ફંક્શન વાક્ય કહો જ્યારે પરીક્ષામાં બધા લેંગ્વેજ ફંક્શનના ભેગા વાક્યો આપ્યા છે તો આપણે આ વર્ડ્સ અને ડેફિનેશન કે વ્યાખ્યા ઉપર જે આપણે લેંગ્વેજ ફંક્શન વિચારી શકીશું બીજું ફંક્શન જોઈએ ઓફરિંગ સજેશન્સ એડવાઇસ એડવાઇસ એટલે કે સલાહ બરાબર સજેશન એટલે સૂચના કે સલાહ કોઈ પણ સલાહ આપવું હોય સૂચન કરવું હોય એડવાઇઝ એટલે સલાહ
तो ध्यान रखिए मित्रों, आप वाक्य में कोई सलाह के सूचन हो, शुड हो, हाउ टू हैड बेटर, आप कोई सलाह के सूचन नो उपयोग सामान्य छे सूचन माटे शुड केवा शब्द नो उपयोग થાય છે, અને આવા ત્રણ ચાર શબ્દો હોય તો સમજી લેવું કે આ વાક્ય સજેશન કે એડવાઇઝ નું છે. તો આપણે જોઈએ, ધ્યાન આપજો મિત્રો, કે જ્યારે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓને કોઈ બાબતની સલાહ કે સૂચન કરવું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ કે વ્યક્તિને કોઈ બાબતની સલાહ કે સૂચન કરવું હોય ત્યારે ફંક્શનનો ઉપયોગ થાય છે. અમુક શબ્દો કે શુડ, આઉટ ટુ, હેડ બેટર, આવા શબ્દો હોય ત્યારે હંમેશા સમજી રહો કે સલાહ કે એડવાઇઝમાં જ આ શબ્દ વપરાય, બાકીના કોઈ બીજા સેન્ટેન્સમાં વપરાય નહીં. તો જોઈએ, લેંગ્વેજ એલિમેન્ટ્સ શુડ આઉટ ટુ એન્ડ બેટર, કે સામાન્ય સૂચન માટે શુડ અથવા એડવાઇઝ માટે ત્યાં સામાન્ય સૂચન માટે સામાન્ય સૂચન હોય, એકદમ સામાન્ય સૂચન આપવું હોય તો શું વપરાય? શું સામાન્ય સૂચન માટે, બરાબર. પછી એડવાઇઝ માટે આઉટપુટ, એડવાઇઝ માટે, બરાબર, સામાન્ય સૂચન માટે શું વપરાય? એડવાઇઝ માટે આવે. અને સ્ટ્રોંગેસ્ટ સજેશન, કે સામાન્ય સૂચન માટે શુડ અથવા એડવાઇઝ વપરાય, બરાબર, એડવાઇઝ માટે. પછી આઉટ ટુ, એડવાઇઝ માટે આઉટ ટુ. અને સ્ટ્રોંગેસ્ટ સજેશન, એકદમ સ્ટ્રોંગ કે મજબૂત સૂચન આપવું હોય ત્યારે પણ શું વપરાય? એડવાઇઝ વપરાય છે. અને હેડ બેટર નો પણ ઉપયોગ થાય, સ્ટ્રોંગેસ્ટ સજેશન અથવા એડવાઇઝ માટે ઉપયોગ થાય છે. ફરીથી સમજી લેજો મિત્રો, સામાન્ય સૂચન માટે શુડ વપરાય છે, અને એડવાઇઝ માટે આઉટ ટુ વપરાય છે. સ્ટ્રોંગેસ્ટ સજેશન હોય અથવા એડવાઇઝ હોય તે માટે હેડ બેટર નો ઉપયોગ થાય છે. ધ્યાન, સામાન્ય સૂચન કે તમે સારું રીડ કરશો તો સારું રિઝલ્ટ પરિણામ મેળવી શકો, તમે સારું વાંચશો તો સારું પરિણામ મેળવશો, આ કેવી રીતે સામાન્ય સૂચન, તેના માટે શું હશે? શુડ હશે. જોઈએ તો હી શુડ રીડ more to get good result. ધ્યાન દેજો, વાક્યમાં શુડ આવે અને સામાન્ય સૂચન કે તમે જો સારું વાંચો તો, તમે થોડું વાંચો તો, તમે વાંચવાનું જાણો તો સારું વિચાર કરી શકો. શું કીધું? શુડ, કે સામાન્ય સૂચન માટે શુડ હોય ત્યારે એ સજેશન, એ ઓપન એ સજેશન અથવા એડવાઇઝ આવી શકે. શું આવશે? આ બે ભાઈ કોઈ બી તમે લખી શકાય કે ફંક્શન લખવું હોય તો ઓફર ઇન સજેશન અથવા, બરાબર, અથવા શું? એડવાઇઝ આવી શકે, બરાબર. બીજું, અમિત ઇઝ વીક
इन स्टडीज अमित थोड़ा भणवामां नबळो छे तेथी तेने वधारे वाचननी जरूर छे जो थोड़ो वधार भार आपवा तो शुं हशे आउटपुट अमित इज वीक इन हिज स्टडी he out to read more jo out to sir words are ke amit is weekly amit study ma ke bhanva ma thoro problem tethi tene vadhare vanchan jo jo vadhare bar mukva ma advice ke salah apne de so sir offering advice aai sake offering advice aavshe विनोद फेल्ड इन द लास्ट एग्जाम अमुक वर्षों पे व्याख्या में कब हो जाए ही हैड बेटर जॉइन फर्स्ट क्लास एज एयरली कोचिंग विनोद फैमिली के लास्ट क्लास का विनोद लास्ट एग्जाम देते थे ने बेटर सारा में सारा कोचिंग क्लास ज्वाइन करवा पॉसिबल से और ध्यान रखो तुमने सलाह आपने के भारतीय में कोई भी सलाह के सूचन हो आपके हो है तो ऑफरिंग एडवाइस तो ऑफरिंग सजेशन हम भी फंक्शन सके तो ऑफरिंग सजेशन अथवा एडवाइस જ્યારે કોઈ વ્યક્તિ કે વ્યક્તિને કોઈ બાબતની સલાહ કે સૂચન કરવું હોય એના ફંક્શન ઉપયોગ થશે પરીક્ષામાં તમને બધા લેંગ્વેજ ફંક્શનના સેન્ટેન્સ અલગ અલગ આપ્યા છે અને એમાંથી તમારે કઈ લેંગ્વેજ ફંક્શન છે વિચાર એટલે હું તમને ડેફિનેશન અને લેંગ્વેજ એલિમેન્ટ આપું છું ના આધારે તમને કહો છે કે પડી શકે કે આ વાક્ય આ લેંગ્વેજ ફંક્શનનો છે કે જે જ્યારે કોઈ વ્યક્તિ કે વ્યક્તિને કોઈ બાબતની સલાહ કે સૂચન કરવું હોય એના ફંક્શન ઉપયોગ થશે લેંગ્વેજ સૂટ કે સામાન્ય સૂચન માટે આઉટ ટુ એડવાઇઝ અને બેટર વધારે સલાહ આપે ભાઈ બેટર જો આપણે વાક્ય જોઈએ ઇઝ ટુ રીડ મોર ટુ ગેટ ગુડ રિઝલ્ટ તો આવા કે શુડ આયો અને કે સલાહ આપતો વાક્ય છે એના કારણે ઓપનિંગ સજેશન અને એડવાઇઝ આવે અમિત ઇઝ વીક ઇન સ્ટડી હી આઉટ ટુ રીડ મોર કે અમિતને તેના ભણવામાં કેવો છે થોડો નબળો છે તેથી તેને વધારે વાંચવાની જરૂર છે તમને શું આપી સલાહ આપી અને આઉટ ટુ વાક્યમાં આવ્યું એલિમેન્ટ્સ એના કારણે ઓપનિંગ એડવાઇસ આઈ તો વિદ્યાર્થી મિત્રો તમે તમને આજે મેં જે બે લેંગ્વેજ ફંક્શન માં એક કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ હોય અને બીજો ઓપનિંગ સજેશન કે એડવાઇસ કે સલાહ કે સૂચના આપવામાં આવી હોય તો તમને આ બે લેંગ્વેજ ફંક્શન માં ખબર પડી ગઈ હશે તો તમે તમારી નોટબુક માં ઉતારી લેજો અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને જણાવો અને હવે પછીના લેક્ચરમાં આપણે બીજા લેંગ્વેજ ફંક્શન વિશે ભણીશું